દેશી હાથ બનાવટી ગેરકાયદેસર પિસ્તોલ ઝડપી. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી દહેગામ નગરપાલિકા કચેરીએ મોટી સંખ્યામાં ઉમેદવારો અને ટેકેદારો ઉમટી પડ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા પંચાયત કુકરડા બેઠક ઉપર ભાજપાના કાર્યકરો દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધતા નવસારી તાલુકાના રાજકારણ ગરમાયું. માલપુર તાલુકામાં પણ જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. મેઘરજ નજીક આવેલા મેવડા ખાતે ભારતીય સ્ટેટ મેવડાની શાખામાં આજ રોજના બારડા દ્વારા પ્રાયોજિત નાણાકીય સાક્ષરતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલા દિવસથી વેરા બાકીદારો સામે આંખ લાલ કરવામાં આવી છે, જેમાં પહેલા દુકાનદારોને સીલ માર્યા હતા અને ત્યારબાદ મકાન વેરા બાકીદારોને ઘેર જઈને નળના કનેક્શન કાપ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હાટ સમાનેવા એપ્રોચ રોડ ઉપર આવેલા નિર્માણ શોપિંગ સેન્ટરમાં આવેલ એક હાર્ડવેરની દુકાનમાંથી એક ગઢિયો તરકીબ અપનાવી વેપારીને 27,000 ચૂનો લગાવી ગયો છે અને રફુ ચક્કર થઈ ગયો છે. વેપારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે BSNL તથા યસ લેસર પ્રાંતિજના સંયુક્ત ઉપક્રમે અત્યાધુનિક ફાઈબર ટેકનોલોજી સુપર હાઈસ્પીડ બ્રોડબેન્ડ સર્વિસનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના કિન્નર દ્વારા 1,11,111 નું સમર્પણ કરવાની ભાવનાને સમગ્ર હિન્દુ સમાજને જાગૃત કરવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલોલ ખાતે કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઘડી ગામેથી પ્રાંતિજ પોલીસે 5 લીટર દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાણામંત્રીએ કૃષિ કાયદા મુદ્દે રાહુલ ગાંધી ઉપર સાધ્યું નિશાન. પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. ભારતીય બોટના અપહરણની વધુ એક ઘટના બની છે. ભારતે વેક્સિનેશન મામલે US અને બ્રિટનને પાછળ છોડ્યું. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 23 ફેબ્રુઆરીએ ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ યોજાશે, જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહે તેવી શક્યતા. શાહીનબાગ મામલે સુપ્રીમ કોર્ટ ફગાવી પુનઃવિચારની અરજી.
ગુજરાત યુનિવર્સિટીની આથી ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 12,143 કોવિડ-19ના કેસ નોંધાયા. ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં તાલગ્રામ વિસ્તારમાં આવેલા આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ભીષણ રોડ અકસ્માત, 6ના મોત. એનએસએ ડોભાલ સામે મોટા કાવતરાનો ખુલાસો, સુરક્ષા વધારાઈ. પત્રકારને ધમકી આપવાના મામલે વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને લાગ્યો ઝટકો. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZS TV.